ખેરગામની જનતા હાઈસ્કૂલ શાળામાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલ સરકાર દ્વારા શાળા સુધી ન પહોંચાડતા શાળાના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણતર આપવાની જગ્યાએ સાયકલ લેવા મોકલવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ એક ટેમ્પોમાં જીવના જોખમે સાયકલ લઈને શાળામાં પહોંચ્યા હતા, ત્યારે જો આ બાળકોને રસ્તે કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની, એ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે, ત્યારે નવસારી જિલ્લામાં આ સાયકલને શાળાઓ સુધી પહોંચાડવાની જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઉતારવામાં આવી હતી અને જ્યાંથી જે તે શાળા સંચાલકો દ્વારા પોતાની સગવડ કરી આ સાયકલ પોતાની શાળામાં લઈ જવાનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે ખેરગામની જનતા હાઈસ્કૂલના સંચાલકો દ્વારા સાયકલ લેવા માટે કોઈક ખાનગી મજૂરો કે શાળાના પટાવાળા નહીં, પરંતુ શાળામાં અભ્યાસ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ લેવા માટે નવસારીના અડદા ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી ખાનગી ટેમ્પામાં સાયકલ લઈને પરત ફરતી વખતે ટેમ્પોમાં 75 જેટલી સાયકલ હોવાથી બેસવાની જગ્યા ન મળતા જીવના જોખમે ટેમ્પાના ડ્રાઈવરની બોડી ઉપર બેસીને ફરી રહ્યા હતા. એ જ સમયે મીડિયાની ટીમે આ જોતા ટેમ્પાને રોકવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને શિક્ષકે ટેમ્પો રોક્યો ન હતો. જ્યારે થોડે આગળ ટેમ્પો જતા મીડિયાની ટીમ પણ તેની પાછળ પાછળ ગઈ હતી, જેમાં રસ્તામાં ટ્રાફિક આવતા ટેમ્પાના ડ્રાઈવરે ટેમ્પો થોભાવી દેતા જી મીડિયાની ટીમ દ્વારા કેમેરો ચાલુ કરતા આની સાથે જ ટેમ્પાની બોડી ઉપર જીવના જોખમે બેસેલા વિદ્યાર્થીને નીચે ઉતારી મૂક્યા હતા. ત્યારે શાળાથી લગભગ 5 કિલોમીટર જેટલે દૂર વિદ્યાર્થીઓને ટેમ્પામાંથી નીચે ઉતારી ટેમ્પો લઈને ડ્રાઈવર તેમજ શિક્ષક શાળાએ પહોંચી ગયા હતા અને શાળાના સંચાલકોને જાણ કરતા ત્યારબાદ વિદ્યાર્થીઓને શિક્ષક પોતાના ખાનગી વાહનમાં લેવા માટે ગયા હતા. આ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્યને પૂછતા તેમણે જ વિદ્યાર્થીઓને મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું અને બીજી વાર આવી ભૂલ ન થાય તેવી ખાતરી જી મીડિયાને આપી હતી. પરંતુ આ સમગ્ર ઘટના અંગે મીડિયા દ્વારા એક જ સવાલ વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ આ રીતે જીવના જોખમે કામ કરશે તો વિદ્યાર્થીઓને કંઈ થાય તો એની જવાબદારી કોની. સરકાર એક તરફ વિદ્યાર્થીઓને સારું ભણતર મળે તે માટે અનેક યોજનાઓ બહાર મૂકી રહી છે, ત્યારે બીજી તરફ શાળાના સંચાલકો આ રીતે વિદ્યાર્થીઓને ભણતરની જગ્યાએ જીવના જોખમે કામ કરાવી રહી છે, તેની સામે કાર્યવાહી થશે કે નહીં. સ્કૂલને જે સાયકલ આપવામાં આવી હતી એ સાયકલ છોકરા લોકો ક્યાં લેવા માટે ગયા હતા અને છોકરા લોકોને કેમ મોકલવાની ફરજ હતી? સ્કૂલને જે સાયકલ આપી હતી ચીખલી લેવા માટે ગયા હતા આદર્શ નિવાસી શાળા પર, પરંતુ આદર્શ નિવાસી શાળાની અંદરથી સાયકલ એ લોકો ઉઠાવીને અડધા લઈ ગયા અથવા તો બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી હશે તો પછી અડધા જવાબ આપેલો. સ્કૂલના છોકરાઓને મોકલવાનું તો એટલે કે આ માણસો તાત્કાલિક મળી નહીં શકે. કાલે સાંજે ને સાંજે ફોન આવ્યો એટલે ક્લાર્કે મને જણાવ્યું કે સ્કૂલમાં લેવા જવાનું છે. તો મેં કંઈ ગમે તેમ બે માણસ સેટિંગ કરજે, પણ બે માણસ મળી ન શક્યા એટલા માટે મેં વિદ્યાર્થીને એલોટમેન્ટ કરવા. કેટલા છોકરાઓને મોકલવામાં આવ્યા? તો 6 છોકરાઓને મેં કીધું હતું, પણ એ લોકો મને હમણાં પૂછવાથી 12 છોકરાઓ ગયેલા છે. છોકરા લોકો જીવના જોખમે ત્યારે સાયકલ લઈને આવ્યા છે, ટેમ્પા ઉપર જે હિસાબે બેઠા છે, તો છોકરા લોકોના જીવને કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની હશે? એ તો સંસ્થાની જવાબદારી રહે છે, પરંતુ હવે પછી આવી ભૂલ નહીં થાય ને વિદ્યાર્થી પણ નહીં જાય એની તો ચોક્કસપણે ખાતરી આપું છું. ને કોઈ હવે પછી જે સાયકલ કે બીજી કોઈ વાહન વ્યવસ્થા કરીને કે માણસો કે મજૂરો કરીને મેંઢાણ આપવા પડે તો આપી દઈશું, પણ સાયકલને કે કોઈ બી બાબતમાં વિદ્યાર્થીનો ઉપયોગ નહીં કરીને માણસો કરીને આ બાબતે વિશેષ ધ્યાન આપીશું.